કાઠિયાવાડી સ્પેશિયલ સાસમાં વઘારેલો રોટલો રેસીપી. હાય ફ્રેન્ડ્સ, હું સુભાલા સેલા, સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોઈશું બાજરાનો વઘારેલો રોટલો રેસીપી, કાઠિયાવાડી સ્પેશિયલ. તો મેં અહીં કટિંગ કરીને લીલું લસણ, ધાણા, મરચાં, ટમેટાં, લીલી ડુંગળી આટલી વસ્તુ મેં લીધી છે. તમે અહીં કોઈ પણ વસ્તુ આમાંથી સ્કીપ પણ કરી શકો છો. અહીં મેં બાજરાના રોટલાને કટિંગ કરીને રાખેલો છે. તો આપણે તેનો કાઠિયાવાડી સ્પેશિયલ વઘાર જોઈ લઈએ. અહીં મેં એક પેનમાં તેલને ગરમ કરવા રાખેલું છે. અહીં તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં હું થોડી રાઈ એડ કરી દઈશ. મેં અહીં થોડું જીરું પણ એડ કરેલું છે. ત્યારબાદ તેમાં હું થોડું લીલું લસણ એડ કરીશ. ત્યારબાદ તેમાં ડુંગળી પણ એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં મરચાં એડ કરીશ. આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે ચાતરી લેવાની છે. અહીંયા બધી જ વસ્તુઓ સરસ રીતે ચતરાવા લાગી છે તો તેમાં હું થોડી હળદર એડ કરીશ. ત્યારબાદ તેમાં થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. ત્યારબાદ તેમાં કટિંગ કરેલા ટમેટાં એડ કરીશ. ફરી પાછી આ બધી વસ્તુને આપણે સરસ રીતે ચાટી લેવાની છે. તો અહીં મેં કાઠિયાવાડી લસણની ચટણી પણ એડ કરેલી છે. તો અહીં હું થોડો તાજીરનો પાવડર એડ કરીશ. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે પકવી લઈશું. અહીં આપણી બધી જ વસ્તુઓ સરસ રીતે ચતરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો અહીં હું રોટલો એડ કરીશ. અહીં રોટલાને સરસ રીતે મિક્સ કરી દઈશ. ત્યારબાદ તેમાં આપણે ખાટી સાસ એડ કરશું. અહીં મેં ખાટી સાસ એડ કરી દીધી છે તો તેને હું સરસ રીતે હલાવતો રહીશ અને પકવી લઈશ. અહીં હવે આપણે તેને 2 મિનિટ પકવવાનું છે એટલે સાસ બધી જ એબઝોર્બ થઈ જશે અને પરફેક્ટ આપણો રોટલો તૈયાર થઈ જશે. અહીં આપણી સાસ પણ સરસ રીતે એબઝોર્બ થઈ ગઈ છે, મતલબ શોષાઈ ગઈ છે અને આપણો રોટલો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. અહીં લીલા ધાણા એડ કરી શકો છો. તો તમે પણ આવી પરફેક્ટ રેસીપી માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.